હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા મિકેનિકલ ઇ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે જોઈ રહ્યા છે સબ્જેક્ટ છે ડીએમઇ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ જે રેમિડિયલ સબ્જેક્ટ હોય તો તમારો ફિફ્થ સેમની અંદર આવતું હતું અને જો ન્યૂ સિલેબસ હોય તો તમારો સિક્સ સેમની અંદર આવે છે સેમ ટોપિક છે કોઈ ચેન્જ નથી સો ટોપિક જોઈ રહ્યા છે આપણે બેરિંગ ઓલરેડી એક વિડીયો અપલોડ કર્યો છે જેની અંદર આપણે ફોર્મ્યુલા સમજ્યા અનેક અને એક ન્યુમેરિકલ જોયો હતો એ ના જોયો હોય તો ઉપર આઈ બટન બગડી કરશો ત્યાંથી તમને જોવા મળી જશે એ સિવાય આપણે બીજા બે ચેપ્ટરના બી વિડીયોઝ આ રીતે અપલોડ કરેલા છે સ્ટેપ બાય સ્ટેપ જેટલી બી વેરાયટી અવેલેબલ છે બધી સમજાયેલી છે ફોર્મ્યુલા બી સમજાયેલું છે ઓકે તો શાંતિથી જોઈ લેજો અને ક્યાંય બી તકલીફ પડે તો કમેન્ટ કરજો તમે હન્ડ્રેડ પર્સન્ટ તમને ગાઈડ કરીશું હવે વાત કરીએ ફ્રેન્ડ્સ લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયો હતો ન્યુમેરિકલ હવે એક જે બીજા ટાઈપનો જે ન્યુમેરિકલ છે એ જોઈ લઈએ ઓકે સો ક્વેશ્ચન કંઈક આ રીતનો છે કે તમને રેડિયલ લોડ અને થ્રસ્ટ લોડ આપી દીધો તો ત્યાંથી જ તમને સ્ટ્રાઇક થઈ જવું જોઈએ કે ભાઈ આપણે પહેલાં જે લોડ આપણે જે ઇક્વિબેરન્ટ લોડ છે આપણે ફાઇન્ડ કરવો પડશે ઓકે ત્યાંથી જ આપણને ખબર પડશે મેં ઓલરેડી ફર્સ્ટ લેક્ચરમાં ફર્સ્ટ વિડીયોમાં તમને સમજાયું હતું પછી બીજી વસ્તુ તમને આપી છે ઇનર રેસ જે તમને આપી દીધું છે શું આપ્યું છે ઇનર રેસ ઓકે તો ઇનર રેસ રોટેટ થાય છે તો ત્યાં ત્યાં તમને વીની વેલ્યુ બી મળી જાય ઓકે મેં તમને એ બી સમજાયું હતું કે ક્યારે કઈ વેલ્યુ લેવાની જો અહીંયા કે ઇનર રેસ રોટેટ કરતું હોય ઇનર રેસ જે છે રોટેટ કરતું હોય તો વી બરાબર શું લેવાનું વન અદરવાઇઝ વન પોઈન્ટ ટુ તો વીની વેલ્યુ બી મળી ગઈ અને બાકીની વેલ્યુ તમને અહીંયા આપેલી છે બેરિંગના જે અવર્સ છે લાઈફ છે તમને આપી દીધી છે ફાઇવ થાઉઝન્ડ તો આપણે સૌથી પહેલાં ગીવન ડેટા લિસ્ટ આઉટ કરી દઈએ સો સૌથી પહેલાં તમને આપી દીધો છે રેડિયલ લોડ એટલે એને આપણે કહીશું એફઆર જે ઓલરેડી ટેન કિલો ન્યૂટન છે તો આપણે એને ન્યૂટનમાં થશે ટેન થાઉઝન્ડ ન્યૂટન ઓકે અહીંયા તો વાંધો નથી પછી આપણે ફેરવવું પડશે ટ્રસ્ટ લોડ છે સિક્સ કિલો ન્યૂટન થ્રસ લોડને આપણે એફએ કહીએ છીએ સિક્સ કિલો ન્યૂટન એટલે થશે સિક્સ થાઉઝન્ડ ન્યૂટન બેરિંગ રોટેટ વિથ બારસો આરપીએમ ઓકે સો વન ટુ ડબલ ઝીરો આરપીએમ બેરિંગ લાઈફ આપી દીધી છે અવરમાં તમને ફાઇવ થાઉઝન્ડ અવર્સ रिक्वायर्ड ઓકે સો એક્સની વેલ્યુ આપી છે ઝીરો છપ્પન આ કોન્સ્ટન્ટ તમને એક્ઝામની અંદર આપેલા જ હશે વાય બરાબર વન પોઈન્ટ થ્રી એસ બરાબર વન પોઈન્ટ ફાઈવ અને તમને ખબર જ છે કે વી બરાબર શું લેવાનું થશે વી બરાબર વન કારણ કે કઈ બોલી કઈ છે ઇનર રેસ રોટેટ કરે છે ક્લિયર તો આપણે લિસ્ટ આઉટ કરી દીધો ગિવન ડેટા તો સૌથી પહેલાં તમારે શું શોધવું પડશે ઇક્વિવેલેન્ટ લોડ ઇક્વિવેલેન્ટ લોડનું ઇક્વેશન અહીંયા મેં તમને બતાવ્યું હતું કે એસ ઇન્ટુ બ્રેકેટમાં એક્સ વી એફઆર અહીંયા આપણે લખી દઈએ બરાબર એસ બાર અંદર શું હતું તો કે એક્સ વી ઇન્ટુ પ્લસ હવે અહીંયા એફઆર છે તો શું બાકી રહવું એફ એ એટલે થ્રસ્ટ લોડ અને વાય તો એફ ઇન્ટુ એ તો અંદર સિમ્પલ વેલ્યુ મૂકશો તો તમારી જે આન્સર છે આન્સર આવી જશે સો વન ફાઇવ બાર એક્સ બરાબર શું છે તો કે એક્સ બરાબર છે ઝીરો પોઈન્ટ છપ્પન ઇન્ટુ વી બરાબર વન એફઆર છે તમારો રેડિયલ લોડ છે ટેન પ્લસ વાય બરાબર છે વન પોઈન્ટ થ્રી અને એફ એ એ છે તમારું છ હજાર હવે ફ્રેન્ડ્સ ખાસ અહીંયા જે બ્રેકેટ છે એનું બહુ જ મહત્ત્વ છે બરાબર તમે તમે બી એ રીતે મેં જે બ્રેકેટ કર્યા એ રીતે જ તમારે કેલ્ક્યુલેશન કરવાની છે તો સૌથી પહેલાં આપણે આટલાનું સિમ્પલિફાય આપીશું પછી આટલાનું સિમ્પ્લીફાઈ આપીશું અને પછી એડિશન કરી અને પછી કરીશું મલ્ટિલ ઓકે હું અહીંયા કેલ્ક્યુલેશન કરું છું સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ આપણે ેશન કંઈક આ રીતની થશે ઓકે મેં તમને જે રીતે સમજાયું કે પહેલાં આનું મલ્ટિપ્લિકેશન આનું મલ્ટિપ્લિકેશન આ રીતે કરશો એટલે તમારો જે આન્સર છે એ વીસ હજાર સો ન્યૂટન આવશે ઓકે આનું મલ્ટિપ્લિકેશન છપ્પનસો આનું મલ્ટિપ્લિકેશન ઇઠ્યોતેરસો બંનેનો સરવાળો તેર ચારસો ગુણ્યા વન પોઈન્ટ ફાઇવ આન્સર આવશે ત્યાં સુધી મળી ગયું તમને પી પછી તો તમને આવડે જ છે ફ્રેન્ડ શું કરવાનું તો બેઝિક ઇક્વેશન આપણું જે મેઇન ઇક્વેશન છે સી બાય વાળું તે મૂકી દેવાનું સો સી બાય પી ઇઝ ઇક્વલ ટુ એલ બાય એલ ટેન રેસ ટુ વન બાય કે ઓકે હવે સીની વેલ્યુ શોધવાની છે પી બરાબર તમારું થશે વીસ હજાર સો એલ તમને શોધવાનો છે હવે એલ શોધવા માટે હવે અહીંયા તમને શું આપ્યું છે એલ માટેનું એક સ્ટેપ વચ્ચે રહી ગયું છે લખવાનું તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે કઈ રીતે કરવાનું તો કે તમને કેટલું આપ્યું છે અવર કેટલા અવર આપ્યા છે ફાઇવ થાઉઝન્ડ હવે અહીંયા એક ટ્વિસ્ટ આવી શકે તમને કદાચ એવું પૂછી દે દાખલાની અંદર એવું લખી દે કે રેટિંગ છે બરાબર રેટિંગ ઓફ બેરિંગ કે રેટિંગ ઓફ કંઈ બી એક્સવાઇઝ એડ તો રેટિંગ તમને આપી દે સમજો ત્રણ બરાબર રેટિંગ ત્રણ છે બે છે એવું કંઈક તમને આપી દે તો એનો એનું એનું ક્યારે યુઝ કરવા એનો ક્યાંય વાપરવાનું ઓકે તો સમજી લો એને બી તમને અવર આપ્યા હોય એના વડે તમારે એને ડિવાઈડ કરી દેવાનું ઓકે જેમ કે અહીંયા આપ્યું નથી પણ જસ્ટ તમને સમજાવું કે સમજો અહીંયા પાંચ હજાર હોય અને રેટિંગ અવર આપ્યા હોય ત્રણ તો પાંચ હજાર ભાગે શું કરવાનું ત્રણ તે એ તમારું શું થશે ફાઇનલ આન્સર થશે સેનો તો કે એટલા અવર રોટેડ થશે બરાબર તો આ ન્યુમેરિકલ તમને એક બુકમાં જોવા મળશે તો તમે એ રીતે તમારી છે પ્રેક્ટિસ કરી લેજો ઈવન આપણે જે ક્વેશ્ચન આપ્યા છે એમાં બી ક્વેશ્ચન એવા ટાઈપનો એક ક્વેશ્ચન છે બરાબર તો આ વસ્તુ ધ્યાન રાખવાની રકમ શાંતિથી સમજવાની જે રીતે ફેક્ટર ઓફ સેફ્ટીની મેં વાત કરી હતી એ જ રીતે અહીંયા આવું પણ પૂછાઈ શકે ઓકે તો સિમ્પલ એલ બરાબર શું થશે કે પાંચ હજાર ઇન્ટુ આરપીએમ કેટલા છે તો કે આરપીએમ છે આપણા બારસો આરપીએમ ઓકે સો ઇન્ટુ બારસો અને કેમ કાંઈ કે મિનિટમાં છે તો આપણે કન્વર્ટ કરવાનું છે સેકન્ડમાં સો આન્સર આવશે ત્રણસો સાહીઠ ગુણ્યા દસની છ ગાત ઓકે તો અહીંયા મૂકી દઈએ આપણે છ ગાત અપોન ટેન રેસ ટુ સિક્સ ઓકે મેં ટેન રેસ ટુ સિક્સની અંદર રાખ્યું છે સોરી જેથી કરીને આપણે ટેન રેસ ટુ સિક્સ વાળું ટર્મ છે કે કેન્સલ થઈ જાય સો આપણે અહીંયા અગેન કયું બેરિંગ છે તો અહીંયા આપણું બોલ બેરિંગ છે તો બોલ બેરિંગ માટે આપણે શું યુઝ કરીએ છીએ थ्री ओके okay, तमने तो आइडिया है जैं लखेलू है फॉल बोर बेरिंग ओके सो अगेन कैलक्युलेशन स्टेप बाय स्टेप ऑलरेडी मैं लास्ट विडियो की अंदर तुमने समझा दूँ सो एक बार जु लैजों ना खबर पड़ी हो सो त्रो साइठ से अँ तो ओके okay? बाकी टेन रेस टू सिक्स टेन रेस टू सिक्स शू थे कट थी जैसे ओके तो कैलक्युलेशन कर आंसर आशे सात पॉइंट सी अपॉन वी सौ इज इक्वल टू सात पॉइंट अगियार सात पॉइंट સાડા હવે શું કરવાનું તો કે સામે લઈ જવાનું આ કઈ રીતે મેં ક્યુબ આ કર્યું એ ના ખબર પડે તો લાસ્ટ વિડીયો જોઈ લેજો એટલે અમે સમજાયેલું છે દરેક વિડીયોમાં એના એ સ્ટેપ ફરી એક્સપ્લેન નહીં કરું શું આ સામે જ હશે વીસ હજાર સો અને બીજા કેટલા છે સાત પોઈન્ટ અગિયાર બંનેનું તમે મલ્ટીપ્લાય કરશો તો આન્સર આવશે એકસો બેતાલીસ નવસો સિત્યાસી પોઈન્ટ વન વન ન્યૂટન ઓકે આને કિલો ન્યૂટનમાં આવશે શું આન્સર વન ફોર્ટી ટુ પોઈન્ટ નાઇન એઇટ સેવન કિલો ન્યૂટન નીચે તમારે શું લખી દેવાની તમારી આન્સર લાઈન કરીને આન્સર લઈ આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે એમ છતાં બી જો કોઈ ડાઉટ હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અમે તમને ગાઈડ કરીશું સો ચેપ્ટર નંબર જે બેરિંગના જેટલા બી પોસિબલ એક્ઝામ્પલ હતા એ આપણે ડિસ્કસ કરી લીધા બહુ ઇઝી ચેપ્ટર છે તો આને તો તમારે ગમે તેમ કરીને સોલ્વ કરવાનું જ છે અને બેઝિક ઇક્વેશન પર જ આખું ચેપ્ટર છે સો આઈ હોપ તમારું ક્લિયર થઈ ગયું હશે ફંડામેન્ટલ તમે એટલી પ્રેક્ટિસ બી કરજો જેથી તમને કોન્ફિડન્સ આવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ ચેપ્ટર છે આ રીતે સ્ટાર્ટ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો